अमदावाद में ताजेतर में वरसेला भारे वरसाद ने पगले जुवापुरा विस्तार में एक मसमोटो भूवो पड़ो हो। भूवो पड़िया ना 7 दिवस वीती गया छता बर्तंत्र द्वारा अत्यार सुधी कोई कार्यवाही करवामां आवी नथी। त्यारे आपणे वात करीशुं स्थानिक कॉर्पोरेटर साथ जे आपणी साथे जोड़ाई गया छे। जी आजी साहेब, अमदावाद में 7 दिवस वीती गया जुवापुरा विस्तार में एक मोटो भूवो पड़ो छे, पण अत्यार सुधी कॉर्पोरेशन द्वारा कोई कार्यवाही करवामां आवी नथी, शुं कहेवुं छे तमारुं? आ विस्तारों में वारंवार आज लाइन में भूवा पड़ी रहा है, खूब चिंताजनक विषय है। लेकिन 7-7 दिवस वीती जता जता अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन सत्ता नशा में चूर अने कोई जातनी परवा नहीं, कोई मरे के कई थाय शहरीजनों की कोई चिंता नहीं। आटलो मोटो भूवो पड़वा छता, आटलो भयंकर भूवो पड़वा छता, अगाउ पण एक व्यक्ति अहींथी जीवित बचीने आ सुधी एनी एक्टिवा गाड़ी मिली थी अंदर पानी में गरकाव थी गई, क्या छे खबर नहीं। एक्टिवा चालक पड़ोसी की गाड़ी लेने आतो, आजे पैसा चूकवे छे हफ्ते हफ्ते, काले दिवसे ए व्यक्ति ने बोलावामां आव्यो, व्यक्ति पोते कबूल कर्यो के एनी मौतनो एने अहसास थयो हतो, एने पोताने उधो के मार जीवित थई गयो, आजे फरी मारी मौत मने याद आवी छे। एवी ज रीते आ विस्तार में बाळको, नाना बाळको फुलगावा माटे बे बे शाळाओ छे, वेकेशन पूरुं थाय छे अने विस्तार में आ मुख्य रस्तो छे अवर जवरनो, आ पाणी क्यां जई रह्युं छे कोई ने खबर नथी। आ पाणी શું સ્ટોર્મ વોટરનું છે કે આ પાણી ડ્રેનેજનું છે? ડ્રેનેજનું અગર પાણી હોય તો ડાયરેક્ટ નદીમાં કેવી રીતે જાય છે? ગુજરાત પોલ્યુશન બોર્ડ દ્વારા આ ગંદા પાણીની પણ તપાસ કરવામાં આવે કે શું આ ટ્રીટમેન્ટ કર્યા વગર શું પાણી ડાયરેક્ટ નદીમાં જઈ રહ્યું છે? અને કોર્પોરેશન બી આને ગંભીરતા લે કે જો કોઈ પણ બનાવ બનશે, કોઈ કોઈ માનવ જીવ જશે કે બીજું કોઈ એની બનાવ બનશે, તેની સંપૂર્ણ જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રહેશે। અચ્છા, આ અંગે તમે કોર્પોરેશનમાં રજૂઆત કરી તો મેયર દ્વારા શું જવાબ આપવામાં આવ્યો તમને? આ બાબતમાં અગાઉ મેં પત્ર લખ્યો છે, ડ્રેનેજ પ્રોજેક્ટને પત્ર લખ્યો છે, સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે, અને કાલે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રી મોન્સૂન પ્લાન નિષ્ફળ ગયો છે તેના અમે ધરણા આપી આવેદનપત્ર આપવા ગયા હતા। તો અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક મેયરશ્રી પોતે જાણે મજાક ઉડાવતા હોય આવા ગંભીર અને ચિંતાજનક વિષય ઉપર હું ચર્ચા કરતો હોઉં તો મીડિયા સમક્ષ એક મજાક ઉડાવે છે। કોંગ્રેસના લોકો ફક્ત મક્તમપુરની ચર્ચા કરવામાં છે, મક્તમપુરની ચર્ચા એટલા માટે છે, અમદાવાદ શહેરની ચર્ચા જે કોંગ્રેસ પક્ષ પ્રજાલક્ષી કામ માટે પ્રી મોન્સૂન ફેલ માટે ચિંતા કરતી હોય એને ટોડી મટોડીને અમારા આવેદનપત્રને સમજ્યા વગર અને આ વિસ્તારના સાથે એક કુર મજાક મેયરશ્રી કરતા હોય, જેવી રીતે હંમેશા એમની ટેવ પડી ગઈ છે મજાક કરવાની, આવી ગંભીર મુદ્દા ઉપર બી એ આજે કોઈ એમને ગંભીરતા નથી અને એમને ચર્ચા કરવાનો અને તપાસ કરાવવાનો કે કામ કરાવવાની કોઈ ચિંતા નથી। કોઈની મોતની શું રાહ જોઈ રહ્યા છે કે કોઈ અંદર ગરકાવ થઈ જશે એની રાહ જોવામાં આવી રહ્યું છે। અચ્છા, મહત્ત્વની વાત એ છે કે આ ભૂવાની એક્ઝેક્ટ બાજુમાં જ એક શાળા આવેલી છે, શાળામાં આગામી સમયમાં કોઈ ઘટના બને તો તેની જવાબદારી કોની રહેશે? આ ભૂવાની આજુબાજુમાં એક નહીં અનેક શાળાઓ છે, સાથે સાથે આ અંદરથી અને આજુબાજુથી જતા આવતા શાળામાં રિક્ષામાં ટેક્સીમાં કે બીજી જગ્યાએ જવા આવવા માટે બાળકો અને વડીલો ધંધા રોજગાર માટે જવાવાળાનો મુખ્ય રસ્તો છે। ને જો આ પાણી ક્યાં જઈ રહ્યું છે તમે જોઈ શકો છો, એનું કોઈ ઠેકાણું નથી। જો આગળ જઈને ન જાણે કેટલા ભૂવા પડશે એ ખૂબ જ ગંભીર અને ચિંતાનો વિષય છે, પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કોઈ ચિંતા નથી। મરી જાય તો મરી જાય, અમારી સત્તા ટકી રહે અને લોકો કેટલા બી પરેશાન થાય, લેકિન આજે પ્રજા છે ત્રસ્ત ત્રસ્ત, આજે કોર્પોરેશનના નેતાઓ છે મસ્ત મસ્ત। અચ્છા, કોર્પોરેશનની જે નબળી કામગીરી છે તો છેલ્લા એક વર્ષમાં કેટલા જુવાપુરા વિસ્તારમાં ભૂવા પડ્યા ગયા? છેલ્લા તાજેતરમાં 4-5 દિવસ પહેલાં, અઠવાડિયા પહેલાં એક બરફ ફેક્ટરી પાસે ભૂવો પડ્યો હતો, તાજેતરમાં નવો રોડ બનાવ્યો છે તે ભૂવો પડ્યો હતો, સાથે સાથે મકરબા રસ્તા ઉપર પોલીસ લાઇનની સામેના એક રસ્તામાં પડ્યો હતો, આ અગાઉ અલબ્રુજ પાસે હેદરી પાસે ત્યાં બી એક એવો રસ્તો પડ્યો હતો, એમાં બી એક કાર ગરકાવ થઈ ગઈ હતી, એની આગળ આપણા અહીં અંબર ટાવર પાસે અંબર ટાવર પર મસ્ત મોટો એક ભૂવો પડ્યો હતો, એમાં બી એક મોટી ગાડી જતી રહી હતી, સાથે આ કેનાલની બહાર રોડ ઉપર આઈવા કચરાનો ડમ્પર એ બી જતો રહ્યો હતો। આ જ લાઇન જ્યાં જોધપુરથી ત્યાંથી આવે છે ત્યાંથી
આ રિંગો છે, રિંગોમાંથી પાણી નીકળતું છે કે પાઇપલાઇન સડી ગઈ હશે કે પાઇપલાઇનમાં કોઈ પણ હલકી કક્ષાનું પાઇપ વાપર્યું છે, ગમે તે છે, પણ આ પાઇપલાઇન નવેસરથી અને યોગ્ય રીતે આની ફરીથી માવજત થાય એની આ સમગ્ર વિસ્તારની પ્રજા મને અને હું અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને અને મેયરને નમ્ર વિનંતી કરું છું કે કોઈની મર્યાદાને કે હોનારતની રાહ ના જુએ અને યુદ્ધના ધોરણે અને કામગીરી કરે. મક્તમપુરાને ધ્યાન આપી મક્તમપુરાને મક્તમપુરાના જ પ્રશ્નો રજૂ કરવા લાગ્યા. એમાં અમદાવાદ ભૂલી ગયા, સમગ્ર અમદાવાદ શહેરને, અમદાવાદ શહેર એમનાથી વિસરી ગયું. અને આ જે રજૂઆત કરવા આવ્યા એ ખૂબ વહેલા આવી ગયા. એમ કે હજી તો વરસાદની શરૂઆત નથી, આ કમોસમી વરસાદ હતો, અત્યારે મોનસૂન શરૂ પણ નથી થયું. પણ આ મોન્સૂનની કાર્યવાહી સતત ચાલુ છે. બે તબક્કાની અંદર તમામ કેચપીટો સાફ કરવામાં આવેલ છે, સાથે સાથે રોડના પણ કામો થઈ ગયા છે. પણ એ મિત્ર છે, એમને વિપક્ષ સમજે છે, પણ અમે એમના સાથી મિત્રો છીએ. એમની રજૂઆત છે, એમને રજૂઆતના કામમાં ઓછો રસ હોય, એમને આવેદન આપવામાં વધારે રસ હોય છે. હું તો છેલ્લા 4 વર્ષથી અહીંયા રહું છું, ઘણી વાર અવારનવાર ફરિયાદ આપતો રહું છું મક્તમપુરા વોર્ડમાં. રોડ લગતી, સફાઈ લગતી, ભૂવા લગતી ફરિયાદો આપી છે, મેં ઓનલાઈન બી આપી ઘણી CCRમાં, પણ કોઈ કામગીરી થતી નથી. તંત્ર પાસે શું માંગ છે? તંત્ર તો વહેલી તકે કામ થવું જોઈએ અમારું. અહીંયા પે આ બીજો બનાવ બન્યો આ જગ્યા પર સ્થાનિક. હવે અમે કોન્ટ્રાક્ટીને મિલી ભગત લાગે છે મને તો. આ રોડ બી અહીંયા તૂટી ગયા છે, બનાવ્યા છે, રોડ મંજૂર થતા નહીં. 5 વર્ષની મંજૂરી આપે છે રોડની, ગેરંટીની, તો કામ થતું જ નથી હજી. હાલ આપણે સ્થાનિક અને સ્થાનિક કોર્પોરેટર સાથે વાતચીત કરી હતી. આ બંનેની એક જ માંગ છે કે વહેલી તકે આ ભૂવો બંધ કરવામાં આવે, આગામી સમયમાં કોઈ ઘટના બને તો તે માટે જવાબદાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રહેશે. કેમેરામેન અનિપ સિંધી સાથે શાહબાદ શેખ, NGN ન્યૂઝ, અમદાવાદ.